નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થોડીવાર પહેલાં જ મેં એક વિડીયો બનાવી અને અપલોડ કરેલ છે. જે વિદ્યાર્થીઓએ ન જોયો હોય તે અવશ્ય જોઈ લેવો, કારણ કે તેમાં જે કાંઈ નવું ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ રચવામાં આવ્યું છે તેના તમામ ચહેરાઓ વિશેની માહિતી અને કેટલું તેને એજ્યુકેશન છે આ બધી માહિતી છે તે વિદ્યાર્થી મિત્રો તે વિડીયોમાં આપેલી છે. આ વિડીયોમાં ખાસ વાત કરવી છે કે જે કાંઈ મંત્રીશ્રીઓની નિમણૂક કરવામાં આવેલી છે તે મંત્રીઓને કયા કયા ખાતાઓ ફાળવવામાં આવેલા છે. તો આ માહિતી વિદ્યાર્થી મિત્રો ખૂબ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી સાબિત થશે અને ક્યાંક ને કંઈક આવનારી પરીક્ષામાં તમને આમાંથી એકાદો પ્રશ્ન જોવા મળે. સૌ પ્રથમ આપણે વાત કરીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશેની, તો તેમને ઘણા બધા ખાતાઓ સોંપવામાં આવેલું છે. સામાજિક વહીવટ વિભાગનું ખાતું, ત્યારબાદ વહીવટી સુધારણા અને આયોજન ખાતું, ત્યારબાદ ગૃહ અને પોલીસ હાઉસિંગનું ખાતું, માહિતી અને પ્રસારણનું ખાતું, ત્યારબાદ પાટનગર યોજના ખાતું, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણનું ખાતું, ઉદ્યોગો છે, ખાણ છે, ખનિજ છે, નર્મદા નદી વિશેની માહિતી છે, ત્યારબાદ બંદરો અને તમામ નીતિઓ અને કોઈ પણ જે કોઈ મંત્રીઓને ખાતા ન ફાળવવામાં આવેલા હોય તેની પણ જવાબદારી હોય તે સ્વાભાવિક છે કે મુખ્યમંત્રીશ્રી પાસે જાય છે. તો તમામ જે ખાતાઓ છે તે મિત્રો ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવેલા છે. હવે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો, બાકી તમને આની PDF છે તે હું ટેલિગ્રામ ગ્રુપમાં સેન્ડ કરી દઈશ. વિડીયોના નીચે ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને મળી જશે. ત્યારબાદ વાત કરું કે કેબિનેટ મંત્રીશ્રીઓની જે કાંઈ નિમણૂક કરવામાં આવેલી છે તેમાં પ્રથમ નામ છે મોખરે શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, તેમને મહેસૂલ ખાતું, ત્યારબાદ આપત્તિ વ્યવસ્થાપન કાયદા અને ન્યાય મંત્રાલયનું ખાતું, ત્યારબાદ વૈધાનિક અને સંસદીય બાબતોનું જે ખાતું છે આટલા જે ખાતા છે તે શ્રી રાજેન્દ્ર ત્રિવેદીને સોંપવામાં આવેલા છે. ત્યારબાદ આગળનું નામ છે જીતુભાઈ વાઘાણી. તો જીતુભાઈ વાઘાણીને વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક શિક્ષણમાં કયા કયા વિભાગ, તો પ્રાથમિક, માધ્યમિક અને પોઢ આ જે તમામ, તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ અને જે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક આ જે તમામ વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં જે શૈક્ષણિક ખાતું છે તે તમામ ખાતું છે અત્યારે જીતુભાઈ વાઘાણીને સોંપવામાં આવેલું છે. આ વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ છે ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ, પૂરું નામ પણ આપેલું છે, તો તેમને આરોગ્ય પરિવાર કલ્યાણ ખાતું, ત્યારબાદ તબીબી શિક્ષણનું ખાતું, ત્યારબાદ જળ સંપત્તિ અને પાણી પુરવઠાનું જે કાંઈ ખાતું છે તે ઋષિકેશભાઈને સોંપવામાં આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરું કે પૂર્ણેશ મોદી છે. પૂર્ણેશ મોદી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ સુરતથી, તો તે પૂર્ણેશ મોદી છે તેમને કયા કયા ખાતાઓ સોંપવામાં આવેલા છે, તો માર્ગ અને મકાનનું ખાતું, ત્યારબાદ વાહન વ્યવહાર ખાતું, ત્યારબાદ નાગરિક ઉડ્ડયન ખાતું, પ્રવાસન અને યાત્રા ધામ વિકાસ અંગેનું ખાતું. ત્યારબાદ છે નામ આગળનું શ્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ, તેમને વિદ્યાર્થી મિત્રો કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધન આ તમામ ખાતાઓ છે તે રાઘવજીભાઈને, ત્યારબાદ કનુભાઈ મોહનલાલ દેસાઈને નાના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મહત્ત્વના ખાતા છે, ત્રણેય ખૂબ જ મહત્ત્વના ખાતા કહી શકાય, કારણ કે નાણાકીય ખાતું, ઉર્જાનું ખાતું અને પેટ્રોકેમિકલ્સનું ખાતું આ ત્રણેય ખાતા છે તે કનુભાઈ દેસાઈને સોંપવામાં આવેલા છે. તો નામ વિદ્યાર્થી મિત્રો ભૂલાય નહીં. અત્યારે સ્વાભાવિક છે કે એકવાર વિડીયો જોઈશો એટલે નહીં યાદ રહે, પરંતુ તમે એક બે વાર રિપીટ કરશો આવનારા સમયમાં તમે ક્યાંક ને કંઈક કરંટમાં આ બધા ચહેરાઓ જોવા મળશે એટલે તમને ધીરે ધીરે બધું યાદ જતું જ રહેશે. ત્યારબાદ આગળ વાત કરું કે કિરીટસિંહ જીતુભાઈ રાણા એટલે કે કિરીટ રાણા છે, તેમને વન પર્યાવરણ તેમજ ક્લાઇમેટ ચેન્જ અને સાપકામ અને સ્ટેશનરીના જે કાંઈ ખાતા છે તે તેમને સોંપવામાં આવેલા છે. ત્યારબાદ આગળ વાત કરું કે નરેશભાઈ મગનભાઈ પટેલ, તો નરેશભાઈ મગનભાઈ પટેલને આદિજાતિ વિકાસ અંગેનું ખાતું, અન્ન અને નાગરિક પુરવઠો, ત્યારબાદ ગ્રાહકોની સુરક્ષા આ બધી જે ખાતાકીય માહિતી છે તે નરેશભાઈ પટેલને સોંપવામાં આવેલી છે. આગળ વાત કરું પ્રદીપસિંહ ખનાભાઈ પરમાર, તેમને વિદેશ મિત્રો સામાજિક ન્યાય અને અધિકારીતા અંગેનું ખાતું છે તે તેમને સોંપવામાં આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરું અર્જુનસિંહ ઉદયસિંહ ચૌહાણ, તેમને વિદ્યાર્થી મિત્રો ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ અંગેના બંને જે ખાતાઓ છે, પેલું છે ગ્રામ વિકાસ અંગેનું, બીજું છે ગ્રામ ગૃહ નિર્માણ અંગેનું, તો બંને ખાતા છે તે અર્જુનસિંહ ચૌહાણને સોંપવામાં આવેલ છે. અને જે રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ કે જેમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવેલો છે આ મહત્ત્વના ખાતે છે તો ખાસ યાદ રાખી લેજો. પ્રથમ છે શ્રી હર્ષ રમેશકુમાર સંઘવી, રમતગમતનું ખાતું, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ખાતું, ત્યારબાદ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન તેમજ બિનનિવાસી ગુજરાતીઓનો પ્રભાગ, ત્યારબાદ ગૃહરક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ તેમજ નાગરિકનું ખાતું છે. ઘણા બધા ખાતા વિદ્યાર્થી મિત્રો રમેશકુમારને સોંપવામાં આવેલા છે. ત્યારબાદ આગળ પણ કેટલાક ખાતાઓ છે જેમ કે સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, ત્યારબાદ સરહદી સુરક્ષા અંગેનો ખાતો તેનો પણ સ્વતંત્ર હવાલો છે, ત્યારબાદ ગૃહ અને પોલીસ વ્યવસ્થાપનની જે કાંઈ માહિતી આ તમામ ખાતાઓ છે વિદ્યાર્થી મિત્રો તે સોંપવામાં આવેલા છે શ્રી હર્ષ રમેશકુમાર સંઘવીને. ત્યારબાદ શ્રી જગદીશ વિશ્વકર્મા,
તેમને પણ વિદ્યાર્થી મિત્રો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવેલો છે. તો તેમાં છે કુટીર ઉદ્યોગો, સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, ત્યારબાદ પ્રિન્ટિંગ અને સ્ટેશનરી. આ ખાતા છે તે જગદીશ વિશ્વકર્મા. ત્યારબાદ બ્રિજેશ મેરજા, તેમને શ્રમ રોજગાર તેમજ પંચાયતનો જે સ્વતંત્ર હવાલો છે તે અંગેનો. ત્યારબાદ ગૃહ નિર્માણ અને ગ્રામ પંચાયત ગ્રામ વિકાસ અંગેના જે ખાતા છે તે બ્રિજેશ મેરજાને સોંપવામાં આવેલા છે. ત્યારબાદ જીતુભાઈ ચૌધરી, તો જીતુભાઈ ચૌધરીને કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ તેમજ નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાના ખાતા છે તે જીતુભાઈ ચૌધરીને સોંપવામાં આવેલા છે. આગળ વાત કરું શ્રીમતી મનીષાબેન વકીલ, તો તેમને મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયનો હવાલો. વિદ્યાર્થી મિત્રો આ ઘણો બધો મોટો નામ કહી શકાય કે મહિલા અને બાળ કલ્યાણ નો જે સ્વતંત્ર હવાલો છે તે શ્રીમતી મનીષાબેન વકીલને સોંપવામાં આવેલો છે. આ ખાસ પ્રશ્ન યાદ રાખજો, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. ત્યારબાદ સામાજિક અને ન્યાય અધિકારીતા તેનું ખાતું પણ છે તે પણ મનીષાબેનને સોંપવામાં આવેલું છે. હવે વાત કરીએ રાજ્યકક્ષાના જે કાંઈ મંત્રીઓ છે તેમને ફાળવવામાં આવેલા નાના નાના ઘણા બધા મોટા ખાતા છે જોઈએ. પ્રથમ મુકેશભાઈ પટેલ, ત્યાં જેમને કૃષિ ઉર્જા અને પેટ્રોલિયમ. ત્યારબાદ શ્રીમતી નિમિષાબેન સુથાર, તો તેમને આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણનું ખાતું છે કે જે વિદ્યાર્થી મિત્રો રાજ્યકક્ષાના તમામ જે આ નામો હું બોલી રહ્યો છું. ત્યારબાદ છે અરવિંદ રૈયાણી, કે જેમને વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામનું ખાતું સોંપવામાં આવેલ છે. ત્યારબાદ છે કુબેરસિંહ ડિંડોર, તેમને વિદ્યાર્થી મિત્રો ખાતું આપેલ છે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો અંગેનું ખાતું. ત્યારબાદ છે કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલા, જેમને પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણનું ખાતું. ત્યારબાદ ગજેન્દ્રસિંહ ઉદયસિંહ પરમાર, જેને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતો અંગેનું ખાતું છે તે તેમને અત્યારે સોંપવામાં આવેલું છે. ત્યારબાદ આગળ છે RC મકવાણા, તો તેમને સામાજિક ન્યાય અને અધિકારીતાનું ખાતું સોંપવામાં આવેલ છે. ત્યારબાદ છે વિનોદભાઈ અમરસિંહભાઈ મોરડિયા, તો તેમને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અંગેનું ખાતું સોંપવામાં આવેલ છે. ત્યારબાદ છે આગળ કે દેવાભાઈ પુંજાભાઈ માલમ, તો તેમને પશુપાલન અને ગૌ સંવર્ધનનું ખાતું છે તે સોંપવામાં આવેલું છે. તો સરસ મજાના વિદ્યાર્થી મિત્રો 24 થી 25 જેટલા અલગ અલગ નામ છે, બધાને અલગ અલગ ખાતા સોંપવામાં આવેલા છે. હવે સ્વાભાવિક છે બધા ખાતાઓ અત્યારે તમને એક સાથે યાદ નહીં જ રહે, તો ધીરે 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 તમારે એક પછી એક સમયાંતરે યાદ રાખવા, કારણ કે વિદ્યાર્થી મિત્રો ગમે ત્યાંથી પરીક્ષામાં પ્રશ્ન કાઢી શકે. તો બસ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરતા જજો, અને બસ આવા જ કરંટ અફેરના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ચાંદી નોલેજને સબસ્ક્રાઇબ કરતા જજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.